ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાના અનેક ખેતરોમાં બે મહિનાથી પાણી ભરાયેલું પડ્યું છે. ડીસા તાલુકાના કંસારી ગામમાં પણ પાણી ભરાઈ જતા મોટાભાગના ખેતરો બેટ બની ગયા છે. ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ વાવેલો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને લાખોનું નુકસાન વેઠી રહ્યા છે. બનાસકાંઠામાં વરસાદે વિરામ લીધાને 10 દિવસ જેટલો સમય વીતી ગયો છે અને અગાઉ થયેલા વરસાદના પગલે અનેક વિસ્તારો હજુ પણ બેટ બની ગયા છે. વરસાદના કારણે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને આજે 10 દિવસ બાદ પણ અનેક ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, તો ગામમાં પણ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. ડીસા તાલુકાના કંસારી ગામના ખેડૂતોની આ પરિસ્થિતિ આજની નથી, છેલ્લા 5 વર્ષથી આજ રીતે અહીંના ખેડૂતો દર ચોમાસામાં નુકસાન સહન કરી રહ્યા છે. અહીંના ખેડૂતોએ પોતાના ખેતરમાં કરેલા મગફળી, બાજરી, તલ સહિતના વાવેતરમાં પાણી ભરાઈ જવાના લીધે નષ્ટ થઈ ગયા છે. પાક નુકસાનના કારણે આ વિસ્તારના ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની છે, કારણ કે અહીંના મોટાભાગના ખેતરો પાણીના વહેણમાં આવેલા છે, જેના કારણે દર વર્ષે અહીંના ખેતરોની આજ હાલત થાય છે. આ વખતે પણ ડીસા તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે, પરંતુ આટલા સામાન્ય વરસાદમાં પણ ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. હલો સાહેબ, આ ચોમાસું ચાલુ થયું એના પછી આ પાણી સીપાતું નથી અને રોડ બ્લોક છે અને આ ખેતરમાં પાણી ભરાયેલું રહે છે, એટલે અમારે પાકમાં કોઈ ભલેવાર નથી. પાક બધું આ પાણી ભરાય 12 મહિને 2 વર્ષ આવેલું પાણી, એટલે આ કલપતમાં જાય બુરણીમાં. હજી કેટલા દિવસ પાણી ભરાય? હજી કોઈ સાહેબ શક્યતા નથી, 2 વર્ષ 2 મહિના એવું આ સીપાતું જ નથી. ચોમાસું શિયાળું બે સિઝન, ઉનાળે થોડા ઘણું મળે તો ઉનાળાનું ફેલ થાય. પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું એવું છે. બસ મજૂરી કરશે, પાવડાની મજૂરી કરીને પેટ ભરા, ખેતરમાં કોઈ કશું પાકતું નથી. જે આવી છે આ સાલે બહુ વરસાદ થવાથી બરાબર 8 થી 9 વીઘે જગ્યા છે. અમે એની અંદર મગફળીનું, તલનું, બાજરીનું બધી વાવેતર કર્યું હતું, આના ખર્ચો કર્યો હતો એમાં. અમને મગફળી વાવીને બધું વાવ્યું, એની અંદર હવે આ પાણીથી બધું ભરાઈ ગયું છે. આ હાલત અમારી અંદર 2015 વખતની છે, 5 વર્ષ થઈ ગયા છે. કોઈ નાળો છે પણ નાળા અંદરથી પાણીનો નિકાલ થયો નથી બરાબર. ગમે એ સરકાર નીકળે, ગમે એ રસ્તો કરીને આ પાણીનો નિકાલ કરે, હાલ કરે, તો અમારે નીકળે ગુજરાન સારી રીતે ચલાવી શકીએ. નકર અમારે નીકળે બહાર જવું પડે છે, મજૂરી કરીએ છીએ. એની અંદર સતું ખેતર છે અમારી 8-9 વીઘા, પણ અમારે નીકળે પશુ રાખવા હોય તો પૈસાની વીક છે બરાબર. અમારે વીજ જણની હોજવણ છે, અમારે ગુજરાન કેવી રીતે ચલાવવું? બહાર તો કેટલા દિવસ આ ધંધો કરવા નીકળે, કાળી મજૂરી કરીને અમે આ પેટ ભરી રહ્યા છીએ. આ લગભગ આની અંદર 20-25 ખેડૂતોની આવી પરિસ્થિતિ છે. પરિસ્થિતિ એવી છે કે પાણીમાં અમારે દર વર્ષે આ ચોમાસે પાણી ભરાઈ જાય છે, ઘૂંટણ સમા પાણી ભરાઈને પડ્યા રહે છે, અને અમારે આવવા જવાનો કોઈ રસ્તો નથી. ઘેરે કોઈ કુટુંબી, અમારે એક બેબી બીમાર છે, એને દવાખાને લઈ જવી લાવી એ બી અમારે તકલીફની વાત, તકલીફમાં છીએ, અને એને ઉપાડીને લાવી લઈ જવી પડે છે. અને કોઈ બી સાધન બીજું અમારે જતું જ નથી, સમજો ને. ગોઠણ સમા પાણી ભરેલા એટલે સાધન બી અમારે બહાર બીજે મૂકીને આવવું પડે છે, અને એના માટે કોઈ પાણીના નિકાલ માટે કોઈ સારી વ્યવસ્થા કરો એવી ચાહું છું. કંસારી ગામના મોટાભાગના ખેતરોમાં અત્યારે પણ 2 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. ભારે વરસાદના કારણે છેલ્લા 2 મહિનાથી પાણી ભરાયેલું હોવાના કારણે ખેડૂતોનો ચોમાસું પાક નિષ્ફળ ગયો છે. હજુ પણ આગામી 2 મહિના સુધી પાણી સુકાય તેમ લાગતું ન હોવાના લીધે શિયાળુ પાકને ખેડૂતો લઈ શકે તેવી સ્થિતિ અત્યારે તો દેખાતી નથી. ત્યારે ખેડૂતોને એક નહીં પણ 2 સિઝન નિષ્ફળ ગઈ છે. વારંવાર નુકસાન થતાં ખેડૂતો પોતાની જમીન હોવા છતાં પણ અન્ય જગ્યાએ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજબૂર બન્યા છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અહીંયા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.